દહેજની અંદર ગટર સાફ કરતા, એટલે ગ્રામ પંચાયતની ગટર છે એ સાફ કરતા ત્રણ વ્યક્તિઓ જે મજૂર કામ કરતા હતા એમના મૃત્યુ થયા છે અને આ બાબતે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને ડેડ બોડી અત્યારે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રાખેલી છે અને ઇન્ક્વેસ્ટ ભરી અને ત્યાર પછીની જે કાંઈ કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે. જી હવે દહેજ ખાતે જે છે ગટર સફાઈ કરતા સુરક્ષાના સાધનો વગર ગટરની અંદર ઉતરીને સફાઈ કામ કરતા ત્રણ જણા એક્સપાયર થઈ ગયા છે અને બાકીના બે જણ જે છે એ થોડો ઇન્જર્ડ થવાને કારણે દવાખાનામાં દાખલ છે. સુરક્ષાના સાધનો વગર તેમને કોઈ આ સફાઈ કરવા માટે અંદર ઉતાર્યા, કારણ કે કોઈપણ જાતની ગટર સફાઈની હોય તો સુરક્ષાના સાધનો સહિત જ સફાઈ કરવાની હોય છે ને, અંદર તો ઉતારવાનું હોતું જ નથી. છતાં પણ આમને કોઈ ઉતાર્યા છે એ અંગેની તપાસ ચાલુ છે. પંચાયત વિસ્તારનો આખો બનાવ છે, પંચાયતની ગટર લાઈન હતી અને એટલા માટે આ અંગેની તપાસ કરીને જવાબદાર સામે તાત્કાલિક પગલાં લેવાય એ માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. અત્યારે અમારાના જે દહેજના પીઆઈ છે એમની સાથે પણ વાત થઈ છે. સાથે સાથે આજે મૃત્યુ પામનાર જે છે એમને ઝડપથી ન્યાય મળે અને સરકાર તરફથી પણ જે સહાય મળવા પાત્ર થતી હશે એ પણ ઝડપથી તેમને મળે તે માટેના અમે પ્રયત્ન કરીએ છીએ. આવા જે બનાવ ન બને એના માટેના સતત પગલાં લેવામાં આવી રહ્યા છે, છતાં પણ સુરક્ષાના સાધનો વગર કેમ અંદર ઉતર્યા અને એમને કોઈએ પ્રેરિત કર્યા અને આવા બનાવ જે છે એ બનવા પામ્યો છે, એવા ન બને એ માટે પણ અમે પ્રયત્ન તો કરીએ જ છીએ. પણ આ જે છે એ ગંભીર પ્રકારનો બનાવ છે, ઝડપથી આની સામે જવાબદાર સામે એક્શનો લેવાય એ માટેના અમે પ્રયત્ન કરીએ છીએ.